નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળામાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે 2023 જે તમારા એપ્રિલની અંદર પેપર લેવાનું છે તેની અંદર આપણે ધોરણ 1નું આજે આપણે અંગ્રેજીનું પેપર સોલ્યુશન કરીશું. તો વિડીયો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને મિત્રો, વિડીયો જોતા પહેલાં અમે આગળ ગણિતનું પેપર મૂકેલું છે, તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો આઈ બટનમાં જોવા મળી જશે, ત્યાંથી તમે મેળવીને જોઈ શકો છો. તો મિત્રો, આ અંગ્રેજીનું પેપર ટોટલ 40 ગુણનું હશે. હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. તો મિત્રો, આ જે પેપર છે એ બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિનું છે, બનાસકાંઠા SVSનું છે. જો તમે બીજા જિલ્લામાં આવતા હોય તો પણ આ પેપર જોવા તમને વિનંતી, કારણ કે આ પેપર ખૂબ જ IMP છે, તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. તો ચલો મિત્રો, પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. તો પહેલા પ્રશ્ન 1નો અ છે, નીચે જે આપેલું છે ચિત્રો, તે ચિત્રોમાંથી આપણે તેનો યોગ્ય સ્પેલિંગ છે તે ગોતવાનો છે. તો પહેલો કડો આપેલો છે, તો કડો થશે એટલે પોટ, તો જે આ પોટ લખેલું છે તે સાચો રહેશે. બીજો છે મેપ, તો મેપમાં જે આ પહેલાં જ નંબરનું મેપ લખેલું છે તે સાચો રહેશે. ત્રીજી છે મરઘી, તો મરઘી એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, મરઘી એટલે થશે હેન, તો આ હેન સ્પેલિંગ જે લખેલો છે તે સાચો થશે. નેક્સ્ટ મિત્રો, ચોથું એક ખોખો આપેલો છે, તો ખોખાને ઇંગ્લિશમાં શું કહેવાય, બોક્સ, તો જે આ બોક્સ સ્પેલિંગ લખેલો છે તે સાચો રહેશે. ત્રીજો એક મિત્રો પિન આપેલી છે, સોય, તો તેને પિન કહેવાય અંગ્રેજીમાં, તેમાં પિન લખેલો છે તે સાચું રહેશે. છઠ્ઠો સૂર્ય આપેલો છે, તો સૂર્યને ઇંગ્લિશમાં આપણે શું કહીશું, સન, તો આ જે સન લખેલું છે તે સાચું રહેશે. તો મિત્રો, આ પ્રશ્નો 1નો આપણો અહીંયા પૂરો થયો, અને ટોટલ 6 માર્ક્સ છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ, તો જે આગળ જે કૌંસમાં તમને સ્પેલિંગ અક્ષર આપેલા છે AEIOU, તેના આધારે આપણે આ સ્પેલિંગ પૂરા કરવાના છે. તો પહેલો છે મિક્સ, તો M અને X આપેલો છે, તો વચમાં મિત્રો કયો શબ્દ આવશે, તો મિત્રો આવશે I. નેક્સ્ટ મિત્રો, બીજો છે P ખાલી જગ્યા T અને કૌંસમાં આપેલું છે પોટ, તો પોટ, તો આવશે મિત્રો O, તો આની ખાલી જગ્યાની અંદર O આવશે, અને ટોટલ 2 માર્ક્સ છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ, તો નેક્સ્ટ મિત્રો તમને જોડકા આપેલા છે, આપણે જોડકા જોડવાના છે. તો ચલો મિત્રો, આપણે જોડકા જોડીએ. તો પહેલો છે મિત્રો મોપ, તો મિત્રો આની અંદર પહેલો છે મોપ, તો મોપ એટલે થશે મિત્રો પોતું, જે આવે એને મોપ કહેવામાં આવે છે, તો આ લાસ્ટમાં જે છે એ થશે. અને આની અંદર આપણે તમારે ખાલી પહેલો જે લાઇન છે એ પહેલી ABCDની અંદર આપેલી છે, અને નેક્સ્ટ જે ત્રીજી લાઇન છે એ બીજી ABCDની અંદર આવેલી છે, તો તે તમારે જોડવાનું છે. આની અંદર બીજી ABCDમાં આ થશે મોપ. બીજો છે કપ, તો કપ મિત્રો આ રહ્યો, અને સામે કપ આ જ. નેક્સ્ટ છે એગ, તો એગ એટલે થશે ઈંડુ, તો આ રહ્યું એગ, ને આગળ તમે જોડશો તો બીજી ABCDમાં આ રહ્યું એગ. નેક્સ્ટ છે આંટ, આંટ એટલે કીડી, તો આ છે કીડી, અને એની સામે જ મિત્રો આંટ લખેલું છે, તો આવી રીતે તમારા જોડકા જોડાશે. ચલો મિત્રો, હવે આપણે તમને આ ક્લિયર થઈ ગયું હોય તો મિત્રો હવે આપણે આગળ વધીએ. તો આગળ મિત્રો છે પ્રશ્ન બ, તે જોઈએ, તેમાં પણ AEIOU વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ચલો મિત્રો, આપણે ખાલી જગ્યા પૂરીએ. તો મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે, પહેલો છે એક ટેગ આપેલું છે ચિત્ર, તો ટેગમાં T અને G આપેલા છે, તો વસમો કયા અક્ષર આવશે, તો આવશે A. નેક્સ્ટ છે એક સૂર્ય આપેલો છે, તો સૂર્યને શું કહેવાય, આગળ આવી ગયું સૂર્યને સન કહેવાય, તો S, ને N આપેલું છે, તો વસમાં શું આવશે, U. નેક્સ્ટ મિત્રો ઘડો આપેલો છે, આ ઘડો પણ આગળ આવી ગયો, P અને T આવેલો છે, તો વસમાં શું આવશે મિત્રો, O. નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ, તો મિત્રો આગળ એક લાકડાનો ટુકડો આપેલો છે, લાકડાના ટુકડાને લેગ કહેવાય, તો L અને G આપેલો છે, તો વસમાં શું આવશે, A. લેગ એટલે લાકડાનો ટુકડો થશે. નેક્સ્ટ મિત્રો પ્રશ્ન 3 છે, તે આપણે જોઈએ. પ્રશ્ન 3માં મિત્રો કંઈ નથી, જે ઉપર લખેલું છે તેને તે તમારે ઉચ્ચાર કરીને નીચે લખવાનું છે. આ NET, નેટ એટલે જાળી, તો મિત્રો તમારે NET, નેટ એટલે જાળી આવી રીતે લખવાનું છે. આની અંદર મિત્રો બંધ પ્રિન્ટ મિસ્ટેક આપેલી છે, આની અંદર તમે નેટ લખેલું છે, તો તમારે BAN કરી દેવાનું છે. હવે મિત્રો આગળ પણ જે મગ છે તેવી રીતે તમારે MUG, મગ એટલે પ્યાલો. નેક્સ્ટ છે BUD, બળ એટલે કળી.
આ નીચે ખાનામાં તમારે સેમ ટુ સેમ લખી દેવાનું છે. નેક્સ્ટ આપણે બ તરફ આગળ વધીએ તો તેમાં શું શું સૂચના આપેલી છે, નીચે આપેલા સ્પેલિંગો અને ઉચ્ચારણ વાંચી તેમના અર્થ લખો. તો LEG તો લેગ એટલે મિત્રો શું થશે, તો લેગ એટલે થશે પગ. નેક્સ્ટ છે LIP તો લીપ એટલે શું થશે મિત્રો, તો લીપ એટલે થશે હોઠ. નેક્સ્ટ છે POT પોટ એટલે શું થશે મિત્રો, તો પોટ એટલે થશે ઘડો. નેક્સ્ટ છે FEN તો ફેન એટલે મિત્રો શું થશે, તો ફેન એટલે થશે પંખો. ચલો મિત્રો હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ મિત્રો જે તમને ઉપર શબ્દ આપેલા છે તે અને નીચે ચિત્રો આપેલા છે 6 ચિત્રો, તે ચિત્ર તમારે જોઈને ઉપરના શબ્દોમાંથી જ શોધીને લખવાના છે. તો આ શું છે મિત્રો, આ કપ છે, તો CUP. બીજા નંબરનું ચિત્ર શાનું છે, તો આ જગ છે, તો GUG. આ મિત્રો શું છે, આ મિત્રો એક કૂતરો છે એટલે ડોગ છે, પણ હું ઉપર કૌંસને ડોગ આપેલો નથી, તેને પપ્પી પણ કહેવામાં આવે છે, તો આને કહેવાય છે PUP શોર્ટ ભાષામાં. નેક્સ્ટ મિત્રો આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ ચોથો છે, આ શું છે મિત્રો, આ એક આંકડો છે. કયો આંકડો છે, 7 છે. તો 7ને અંગ્રેજીમાં શું કહેવાય, 7. તો આવશે SEVN. નેક્સ્ટ મિત્રો આ શું છે, આ મિત્રો પેન છે, PEN. આ મિત્રો શું છે, આ હોઠ છે, તો હોઠને આપણે શું કહીશું, તો LIP લીપ એટલે હોઠ. નેક્સ્ટ આપણે આગળ જઈએ તો બ છે, તો સમાન ઉચ્ચારણ થતું હોય એવા આપણે શબ્દો લખવાના છે. તો મિત્રો જો કેટ લખેલું છે તેની સામે મેટ લખ્યું છે, તો કો MOP મોપ લખ્યું છે, તો અહીંયા આપણે લખીશું કોપ. બીજામાં છે બેડ લખ્યું છે, તો બેડનું આવશે સેડ. સમાન ઉચ્ચારણ થતું હોય એવા શબ્દો આપણે અંદર લખવાના છે. હવે મિત્રો આપણે આગળ વધીએ, પ્રશ્ન 5. તો આપણે જોડકા જોડવાના છે આમાં, તો 8. તો 8ને અંગ્રેજીમાં શું કહેવાય, 8. બીજો છે 2, તો 2ને અંગ્રેજીમાં શું કહેવાય, 2. તો 3 તો થશે 3, 6 તો થશે 6. આવી રીતે જોડકા જોડાશે મિત્રો. નેક્સ્ટ મિત્રો જે છે એ તમારે જેટલા આંકડા આપેલા હોય તેટલા તમારે અંગ્રેજીમાં લખવાના છે, બહુ જ સિમ્પલ છે. આની અંદર 2 કેરી આપેલી છે, તો 2 ઇંગ્લિશમાં કેવી રીતે લખાય મિત્રો, આવી રીતે. નીચે છે પાંદડા આપેલા છે, તો પાંદડા કેટલા છે, 1, 2, 3, 4, 5 અને 6, તો થશે 6. આવી રીતે લખાશે 6. નીચે સફરજન આપેલા છે, તો સફરજન કેટલા છે, 1, 2 અને 3, તો અહીંયા લખાશે મિત્રો 3. તો આવી રીતે લખાશે તમારે. અને ટોટલ તમારા 3 માર્ક્સ છે, પ્રત્યેકનો 1 માર્ક્સ છે. નેક્સ્ટ મિત્રો જે આપેલા છે અંગ્રેજીની અંદર તેના ઉચ્ચારણ આપણે કેવી રીતે લખાય અર્થ તે લખવાના છે. તો 3, તો 3ને શું કહેવાય, 3. તો 3 કેવી રીતે લખાય, તો થ કરીને આવી રીતે 3 લખાશે. નવમો છે 9, તો 9ને શું કહેવાય, 9. તો 9 કેવી રીતે લખાશે, તો ના ઈ ન. તો મિત્રો આ હતું આપણો ટોટલ 40 માર્ક્સનું પેપર. જો તમે આમાંથી તૈયાર કરશો તો તમને 35+ આવવાની સંભાવના રહેલી છે. તો મિત્રો તમારે 100% પેપર આમાંથી પૂછાવાની શક્યતા રહેલી છે. તો આ પેપર તમારે એકવાર જોઈ લેવાનું, ને આગળ પણ અમે ગણિતનું પેપર અપલોડ કરેલું છે, ગણિત ગમ્મતનું, તે પેપર પણ જોઈ લેવું. ને આગળ પણ તમને ગુજરાતીનું પેપર અપલોડ કરવામાં આવશે, તે પણ જોવું. તો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.